એક આંગળી કપાય
લેવા પડે. પછી ચૂંટણી કાર્ડ ને ઘણું બધું રહીએ, મહેમાન વધી રહી રેડી એટલા માટે લોકમાં છે એક હાથ કપાઈ ગયા આપણે આગળ છતાં પણ નામ બદલવું. એક દેશ કેવો છે, એક દેશ ની અંદર એટલું જોવાનું કે જીવે ત્યાં સુધી એના વગર પણ જીવી શકતો હોય. આપણું તો શરીર તૂટી જાય તો આપણું શરીર ને શરીર ને પેટ કાઢી ગયા આપણે તો તે જીવતો નથી. એટલે ત્યાં કઈ એક દેશ એકદમ અન્યવત ભગવાની નહીં આવે. કારણ કે હવે વારસા છે જેનાની યથાવી લાગે નવાની ભણાવી નરોપરાણી એવી રીતે આ છે. એટલા માટે કે છે કે અનન્યવત છિન્ન પૂછે શું પૂછ વર્તવા
શરીરમાં એક દેશમાં વિકાર આવી ગયો હોય તો બાગાને બાગો ન કહેવાય, બાગાને બાગો ન કહેવાય. વિરામ જોઈએ, તે સૂત્રની અંદર ક્યાં કરેલ છે? તે સૂત્રની અંદર હવે કહે છે, હવે કહે છે કે લક્ષ્યાનુરોધ પ્રમાણે થાય.
લક્ષ્ય અનુરોધ એટલે જેમ તમે ઋષિત કરવો એ પ્રમાણે કાર્ય કરો, ઋષિત પ્રમાણે કાર્ય કરો. એટલા માટે તમને જોતો હું આગળ કહેતો હું કે આની અંદર જે ત્રણ પ્રકરણ છે એની અંદર પરિભાષા વિશે ત્રણ પ્રકરણ છે. એમાંનું પહેલું પ્રકરણ છે શાસ્ત્રત્વ સંપ્રાપ્ત પ્રકરણ છે. પેલું પ્રકરણ કયું છે? પછી બાધવી જોડે શાસ્ત્રસ્ય ભાવ શાસ્ત્રી અને નૈતિ શાસ્ત્ર, શાસ્ત્રી અને નૈતિક શાસ્ત્ર સ્વાભાવિક અથવા લક્ષ્ય ધાર્મિક સાધુક પ્રકારક અપ્રામાણ્ય જ્ઞાન અનાસ્કંદિત બોધજનક શાસ્ત્ર અથવા શાસ્ત્રી અને નૈતિક શાસ્ત્ર અને શાસ્ત્રત્વ સંપાદયતિ શાસ્ત્ર સંપાદક નામક પ્રકરણ વર્તે. એટલા માટે આ જે પહેલું પ્રકરણ છે એને ત્રણ પ્રકરણ છે. ત્રણ પ્રકરણ ની અંદર પહેલું પ્રકરણ છે શાસ્ત્રત્વ સંપાદક પ્રકરણ. કયું આવી જાય? શાસ્ત્રત્વ સંપાદક પ્રકરણ. એની અંદર 37 પરિભાષા છે અથવા વ્યાખ્યાનો વિશેષ પ્રતિપત્તિ સંદેહાદ લક્ષણ ત્યાંથી લઈ અને એક દેશ વિકૃતમ અનન્યવત આય સુધી આવી રીતે જોઈએ તો આ છે શાસ્ત્ર સંપાદક પ્રકરણ 37 પરિભાષા છે. કારણ કે લક્ષ્ય સિદ્ધ કરે છે, શાસ્ત્રને સંપાદિત કરનાર છે અને બાદ બીજે પણ પૂર્વ પર નિત્ય અંતરંગો ઉત્તર કરંબલિય પર નિત્ય અંતરંગો અપવાદાનંદ ઉત્તર કરંબલિય પૂર્વાત પરમ બલવત પરા નિત્ય બલવત નિત્ય અંતરંગમ બલવત અંતરંગ અપવાદ શાસ્ત્ર બલવત. બસ આ એક બીજા એક ભાગ એક બીજા એક બીજાને વિપ્રતિષેધે પરમ કાર્ય પૂર્વાત પરમ બલવત. એટલા માટે આને કહેવામાં આવે બાધ બીજું. અને છેલ્લું આવી જાય જે સારા જે શાસ્ત્રશેષ જે કંઈ વૈધું છે, જે કંઈ વૈધું છે એ શાસ્ત્રશેષ પ્રકરણ છે. કયું છે? શાસ્ત્રશેષ પ્રકરણ આ ત્રીજું પ્રકરણ છે. તો આપણે મૂળ વિષયમાં વયા જઈએ કે કોને કહેવાય આગળ. એક દેશ, એક દેશ એટલે અવયવ, અવયવ એટલે જેવી રીતે કીધેલ છે કે તદ અર્ધમ તદ અધિકમ વા વિકૃતમ તત્ર જાતિ વ્યંજે વ્યંજક ભૂયો અવયવ દર્શન અભાવેન તત્વ અપ્રતીત કાર્ય સિદ્ધ્યતમ વિકૃત અનુરૂપ અવયવ અવયવત્વ પ્રતીતિ અર્થમ ની માટે સ્થાનિક સૂત્રમ એટલે સ્થાનિક બધા દેશો નમી લો કે અચ્છા પ્રશ્ન પુરોહિત હોવ કે આવી રીતે આવી છે અને એના માટે આ છે. અને ક્વચિત તું છે ને તું કહી દે છે લક્ષ્યાનુરોધા ન્યાય નાશ. લક્ષ્યનો જેવો અનુરોધ હોય, તમારે જેવું લક્ષ્ય સિદ્ધ કરવું હોય એ પ્રમાણે ન્યાયનો આશ્રય કરવાનો, એ પ્રમાણે ન્યાયનો આશ્રય કરવાનો. કોઈને કઈ દુઃખ નથી આપ્યા તેનો અભિયાત. હાલો આ એક સિદ્ધ અભિયાત કયો જાય? ઇનગતો ધાતુ છે. કયો ધાતુ છે? ઇનગતો ધાતુ છે. અભિ ઉપસર્ગ પૂર્વક છે. અભિ વત્તા સ્વાભાવિક છે કે આશિલિંગ છે આગળના આશિલિંગ છે એટલે અભિ વત્તા ઇયાત બની ગયો. અભિ વત્તા ઇયાત થઈ જાય ત્યાં એક તો દીર્ઘ થઈ જાય એવું નથી. અભિ વત્તા ઇયાત અકૃત સર્વ દીર્ઘ થઈ જાય અને પછી આવી જાય અતઃ લક્ષ્યાનુરોધા સાબિત થયા છે. ક્વચિત્
એકાદી સુધી સ્પષ્ટમ ચ ક્વચિત ન્યાય પ્રવૃત્તિ, ક્યાંક ક્યાંક ન્યાયની પ્રવૃત્તિ થતી નથી, ક્યાંક ક્યાંક આ ન્યાયની મને આ પરિભાષાની કરી જઈએ પ્રવૃત્તિ થતી નથી. એટલા માટે તરત જ કહે છે કે ક્યાં તમે પ્રથમ યો હો પૂર્વ સવર્ણ ઇત્યત્ર કહ્યતે ન ઇયમ દર્શિતા, કે ઇયમ ન્યાયા પ્રવૃત્તિ અસ્ય ન્યાયસ્ય પ્રવૃત્તિ ન ભવતિ. કુત્ર તમે પ્રથમ એવો પૂરો સમજા આની અંદર અને મહાભાષ્યમાં કહીએ કે કીધેલ છે. આમ કરીને જે આ શાસ્ત્રત્વ સંપાદક જે પ્રકરણમાં જે કઈ સમંતિષ પરિભાષાઓ છે, એ સમંતિષ પરિભાષાને નાગેશ ભટ્ટ પરિભાષા છે. વ્યાખ્યાન તો વિશેષ પ્રતિપત્તિ નહીં. અને છેલ્લી આવી જાય એક દેશ પરિભાષા અત્રે સમાપ્ય.